स्वाध्याय 15.1 दाखलो छो एक थैला में लींबू स्वाद मीठ मीठाई માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે નારંગીના સ્વાદી મીઠો લીંબુ સ્વાદી મીઠો છે તો મારા શું કરો ધ્યાન અહીંયા થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે બધી મીઠાઈ ક્યાં સ્વાદી છે લીંબુની પણ નીકળે તો કઈ નીકળે લીંબુની તો લીંબુની નીકળે એ સત્ય ઘટના થઈ તેની સંભાવના એ અને એના એમ કહું કે નારંગીની નીકળી એની સંભાવના કેટલી 0 અશક્ય नारंगी स्वाद मिठाई निकले घटना अशक्य घटना है संभावना जीरो सातमो आपेल छे के त्रण विद्यार्थी समूह में बे विद्यार्थी जन्मदिवस समान न होय तेनी संभावना 0.992 तो समान होय तेनी संभावना कि गईकाल आपणे आवुं करायुं हतुं हा तो बंने विपरीत घटना थई गई एटले अहींया लखी बे मित्रोनी जन्मदिवस बे मित्रोनो जन्मदिवस समान होय ये घटना कैपिटल ए छे माटे पी ऑफ ए कितलो थाय पी ऑफ ए 0 पॉइंट समान न होय एवुं कीधुं सॉरी समान न होय ये घटना कैपिटल 0.912 तेरी विपरीत घटना बन्नेनो जन्मदिवस समान होय તે ઘટના એ 12 થાય એની વિપરીત ઘટના દે એટલે યો બી બાર કેટલો યો બે પ્લસ યો બી બાર ઇઝ ઇક્વલ ટુ 1 0.992 પ્લસ યો બી બાર કાલ સમજાય તો આપણે યો એ બાર ઇઝ ઇક્વલ 1 માઈનસ 0.912 તો બાદબાકી કરીએ लाल नो दड़ो निकले घटना कैपिटल ए तो लाल कितना था तो शक्य परिणामों की संख्या 3 पी ऑफ ए बराबर शक्य परिणाम की संख्या छेद में कुल परिणाम और लाल न हो ये घटना कैपिटल बी छे लेकिन कालो लाल नहीं तो कालो है कालो तो शक्य परिणाम क्या है 5 તમે આને વિપરીત ઘટના તરીકે પણ લઈ શકો છો આવું ના કરવું હોય તો અહીં આ લાલ દડો છે આ શું છે લાલ દડો નથી તમે આને પી ઓફ ઈ બાર ની રીતે પણ આ રીતે પણ દાખલો ગણી શકો જવાબ આનો આ છે દાખલો 9 એક પેટીમાં 5 લાલ લખોટી 8 સફેદ લખોટી 4 લીલી લખોટી જો એક લખોટી બહાર કાઢવામાં આવે તો તે લાલ હોય સફેદ લીલી ન હોય કાં કરીએ કુલ લખોટીની સંખ્યા 5 लाल 8 सफेद 4 लीली चार में बाले 5 कुल लखो कल लाल होय ती घटना कैपिटल ए छे शक्य परिणाम केना थशे 5 शक्य परिणाम की संख्या
બીજો સફેદ હોય, કેપિટલ બી છે. શક્ય પરિણામની સંખ્યા કઈ થઈ? બરાબર એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા, 50 રૂપિયાના 10 સિક્કા. આ ગલ્લાનો ઊંધો કરવામાં આવે ને એક સિક્કો બહાર કાઢવામાં આવે તો 50 પૈસાનો સિક્કો અને 5 રૂપિયાનો સિક્કો ન હોય તેની સંભાવના. 10મો દાખલો, મૂળ સિક્કાની સંખ્યા 50 પૈસાના 100, 100 દેખાય છે ને અહીંયા કાઉન્ટમાં લખીશ 50. પછી બે 1 રૂપિયાના 50, સંખ્યા 50 છે. પછી 2 રૂપિયાના 20, પછી 5 રૂપિયાના 10. ભૂલ ના થાય એટલે આવી રીતે લખ્યું, ખબર પડી ગઈ ને? આની જોડે આપણે કોઈ લેવા દેવા નહીં, આપણે કોની જોડે લેવા દેવા, સંખ્યા છે, તમે સંખ્યા જ કરવી પડે. 100, 150, 170 અને 180 કુલ સિક્કા છે. ઓકે, આગળનો પ્રશ્ન. 50 પૈસાનો સિક્કો હોય એ ઘટના કેપિટલ એ, પી ઓફ એ બરાબર. ચલો 50 પૈસા કેટલા છે? 100. 100 છેદમાં 180 આવડી ગયું છે. લખ્યું છે 5 અને 9, 5 9 9, સમજા પડે બધા. બીજો શું લખે? બીજામાં 5 રૂપિયાનો ન હોય તો 5 રૂપિયાનો નથી એટલે 5 રૂપિયાનો કાઢી નાખવાનો. શક્ય પરિણામોની સંખ્યા કઈ થશે? 171. હા, કોણ કોણ આવશે? 100, 50 અને 2 રૂપિયા. આ નહીં આવે એટલે 100 અને 50, 170. માટે પી ઓફ બી બરાબર 170. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે, 5 નર અને 8 માદા માછલી હોય, બહાર કાઢેલી માછલી નર હોય, સિમ્પલ દાખલા છે. કુલ માછલીની સંખ્યા શું છે? એમાં 5 નર અને 8 માદા, એટલે 1. હવે શું કહે છે એ લોકો? બહાર કાઢેલી માછલી નર હોય એ ઘટના કેપિટલ એ છે. શક્ય પરિણામની સંખ્યા 5, કુલ પરિણામ 13. મારો દાખલો, બધા તો બી પતાવી સારે પતી જશો. ચાલો 12મો દાખલો. તપની તપ્તી સોરી તપની એક રમતમાં ગોળ ફરતું એક તીર છે, તે 1 2 3 4 5 6 7 8 કોઈ સંખ્યા પાસે અટકે તો નીચેની ઘટનાની સંભાવના શું? સેમ દાખલો, કુલ પરિણામ કોણ છે? કુલ પરિણામ 1 2 3 4 5 6 7 8, કુલ પરિણામની સંખ્યા થઈ 8. પછી પહેલો પ્રશ્ન, 8 પર નિર્દેશ કરે તે ઘટના કેપિટલ એ છે.
શક્ય પરિણામની સંખ્યા કઈ હોય? એ એ એ કારણ કે આ એક જ વખત આવે, સંખ્યા હોય વેલ્યુ ના હોય. p of a બરાબર શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. એક વખતમાં આવો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના કેપિટલ b છે. માટે શક્ય પરિણામો ચલો અયુગ્મ સંખ્યા છે કઈ કે હવે આમાંથી અયુગ્મ એટલે 1 2 3 4 ત્રીજી સંખ્યા શક્ય પરિણામોની સંખ્યા ચાર. માટે p of b બરાબર 4 6 8. બીજો બે કરતા મોટી સંખ્યા પણ નિર્દેશ કરો. ચલો શક્ય પરિણામ 3 4 5 6 7 8 શક્ય પરિણામોની સંખ્યા 6. પીઓપસી 6 છેદમાં 8 ત્રણ ચતુર્થાંશ. તમને પણ બધાને ચોથું 9 કરતા નાની સંખ્યા બધી જાય જશે. સંખ્યા કેવી થશે? 8. સમજા પડે બધાને? ચલો હવે એનું લાગ્યું આપણે ભણાવ્યું તો સરસ કરે એમાં પાસાને એક વાર ફેંકવામાં આવે કુલ પરિણામ કેટલા મળશે? 6 ની 1 એટલે 6. કયા કુલ પરિણામ મળે છે? 1 ટકું 2 ટકા 3 ટકા 4 ટકા અને 6 ટકા. અવિભાજ્ય સંખ્યા પર અવિભાજ્ય કોણ આવે? 2 3 અને 5. મેં સમજાવ્યું તમને પરમ દિવસે. માટે શક્ય પરિણામોની સંખ્યા p of a બરાબર 3 છેદમાં 6. બે અને છ વચ્ચેની સંખ્યા હોય માટે શક્ય પરિણામો 3 4 5. 2 અને 6 વચ્ચે 3 4 5. માટે શક્ય પરિણામોની સંખ્યા p of b બરાબર 3 છેદમાં 6 એક દૂતીયાંશ. ત્રીજો અયુગ્મ સંખ્યા, અયુગ્મ એટલે એક એક ખબર પડી ગઈ બધાને? પત્તા વાળો છેલ્લું લાગ્યો. સરખી રીતે ચીકલા 52 પત્તા ના ટોપડી માં એક પત્તું કાઢવામાં આવે છે જે લાલ રંગનો રાજા હોય, મુખ મુદ્રા વાળો હોય, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય, લાલ નો ગુલામ હોય, કાળી નું પત્તું હોય, ચોપડ ની રાણી હોય. 6 દાખલા છે સાહેબ. વાંધો નહીં આવે. મુખ મુદ્રા વાળો એટલે મુખ મુદ્રા મેં કીધું ચિત્ર ફોટો રાજા રાણી ને ગુલામ. હવે તમને ભૂલી ગયું કે આમ બોલ્યો બોલ્યો તો મુખ મુદ્રા એટલે ચિત્ર ફોટો.
કુલ પત્રાની સંખ્યા સૌ પહેલી લાલ રંગનો રાજા હોય બોલો કેટલા આવે છે હા તો બે કેમ લાલ નો રાજા વત્તા ચોકટ નો રાજા લાલ રંગ કીધું છે એટલે એ પત્તામાં લાલ રંગ ભરેલા હોય સત્યપ્રનામની સંખ્યા જે બે અપોન બાવન એક અપોન ચોવીસ બીજું મુખ મુદ્રા મુખ મુદ્રા એટલે શું કહેવાય ચિત્ર વાળું મુખ મુદ્રા વાળું પત્તું હોય હા કોણ આવે બારમાં ચાર રાજા ચાર રાણી અને ચાર ગુલા લગલ્લા એમાં ચાર આ બારે બાર પત્તામાં ખોટો એટલે મુખ મુદ્રા પત્તું જોડું થતું જાય શક્ય પરિણામો ચાર રાજા ચાર રાણી ચાર ગુલા લાલ રંગ નું મુખ મુદ્રા વાળું પત્તું બોલો કેટલા આવશે કેવી રીતે લાલ વત્તા ચોપટ નો રાજા રાણી અને ગુલામ લાલ નો રાજા ચોપટ નો રાજા લાલ ની રાણી ચોપટ ની રાણી લાલ નો ગુલામ રાજા ચોપટ નો ગુલામ શક્ય પરિણામો ની સંખ્યા છ છ અપોન બાવન ત્રણ અપોન છવ્વીસ બે વળી છે ચોથું લાલ નો ગુલામ હોય બોલો શું ફરીથી રકમ વાંચો લાલ નો ગુલામ લાલ રંગ નથી કીધું ખાલી લાલ નો કીધું લાલ નો ગુલામ તો એક જ માટે P of B બરાબર 1 ના છેદ માં બરાબર પછી કાળી નું પત્તું કાળી ના કેટલા પત્તા હોય તેર કાળી ના પત્તા તેર હોય કાળી રંગ ના તેર કાળી ના તેર ફૂલ નહીં કાળી રંગ નથી પૂછ્યું કાળી નું પત્તું હોય બરાબર તેર અપોન બાવન એક અપોન ચાર સમજણ પડે બધાને છેલ્લું ચોકટ ની રાણી હોય ચોકટ ની કેટલી રાણી હોય એક તમને પડે બધાને ભાઈ બધાને ખબર પડે ભાઈ ફાવે ને ઓકે આ લખી નાખો કાલે આ સ્વાધ્યાય પતિ હશે પરમ દિવસે એક માર્ક ના પ્રશ્ન થશે અને હું તમને એસાઇનમેન્ટ પરમ દિવસે આપીશ આ ચેપ્ટર જેમ જેમ ચેપ્ટર પતશે એમ એક એક એસાઇનમેન્ટ આપતો જઈશ ભાઈ કે ઘરેથી ગણવાનું રહેશે ફોટા મૂકી દેજો જે પાડે છે પછી ગ્રુપમાં